જય કૃષ્ણ બાળકો, નમસ્કાર. આજે આપણે ધોરણ એ વિષય હિન્દી, જેમાં આપણે છ સે છાતા આપણે અગાઉના વિડીયોમાં ચ સુધી જોઈ ગયા છે. હવે આપણે આજે છ સે છાતા શીખીશું. છાતા એટલે છત્રી. અત્યારે હવે ચોમાસું આવ્યું, વરસાદથી બચવા માટે લોકો રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ કરે છે. બસ એ જ, જે તમને રંગબેરંગી સરસ મજાની છત્રીઓ ગમે એ એને કહેવાય છાતા. છાતા એટલે છત્રી. છ સુધી ગોળ કરો. છ આવ્યો ક, ગોળ નહીં થાય. જ છ, છ ઉપર ગોળ થશે. બ ઉપર ગોળ નહીં થાય. છ, છ ઉપર ગોળ થશે. જ ઉપર ગોળ થશે નહીં. ગ ઉપર પણ ગોળ નહીં થાય. આપણે ખાલી છ શોધવાનું છે. છ ઉપર ગોળ થશે, ઘ ઉપર નહીં થાય, ઘ ઉપર પણ નહીં થાય. છ ઉપર ગોળ થશે. આ તો ઘ છે અને આ છે ભ, તો એના ઉપર ગોળ થશે નહીં. મહાવરો કરો. તો મહાવરો કરો એટલે આપણે એને વારે વારે શીખવાડું છું કે જે પહેલો અક્ષર લખેલો છે એનાથી જ બધા બોક્સ ભરવા. છ સે છાતા. છ સે છકડા પણ થાય, છ સે છડી પણ થાય, છ સે છબી પણ થાય. છ છ છ છ છ બોલતું જવું અને લખતું જવું જેથી આપણને મૂળાક્ષર સરસ પાકો થઈ જાય. છ છ છ છ છ છ. આપણા ગુજરાતીના છ જેવો જ છ બને છે, બસ થોડો જ ફેરફાર છે કે એમાં આવે ઉપર લીટી અને આડી લીટી પણ આવશે. જેમ કે છ પછી એને અહીંયા લીટી અને આ લીટીથી એને જોઈન્ટ કરવાનો છે. તો છ સે છવી. હવે આપણે આગળ વધીશું છ ને છથી શરૂ થતા ચિત્ર સાથે. પણ આપણે ચિત્ર આવશે નહીં, સોરી, મેં ભૂલમાં ચિત્ર લખી નાખ્યું છે. આપણે આવશે શબ્દો. શબ્દો સાથે જોડો. છ બ બ ત ખ, આના ક્યાંય છ નથી એટલે જોડાશે નહીં. છ ગળા જોડાશે, મેંઢક નહીં જોડાય. છ બી જોડાશે, છડી જોડાશે, ચમચ નહીં જોડાય અને છાતા જોડાશે. અહીંયા જે મૂળાક્ષર આપ્યો છે એ મૂળાક્ષરથી જે શબ્દ શરૂ થતો હોય એની સાથે એને જોડવાનો છે. હવે છ સુધી ગોળ કરો. છ બીલા, મ છલી, છબ્બીસ, બ છગડા. હવે આપણે છડી નીચે લીટી કરો. મ છડી, તમને જ્યાં જ્યાં છ દેખાય એની નીચે આપણે લીટી કરવાની છે. આ રહ્યો છ, છત્તા. આ રહ્યો છ માછલી. છત્તા એટલે મધમાખીનો જે છાતો હોય છે, મધપૂડો જે હોય એને કહેવાય છત્તા. છ કડા, બ છત્ર. છથી જુદા અક્ષર પર ચોપડી કરો. છ ઉપર ચોપડી નહીં થાય, રહ્યો ભ. છ ઉપર નહીં થાય, રહ્યો ક. ખ જ, છ ઉપર નહીં થાય, ક. ન ધ જ, છ ઉપર નહીં થાય અને ભ. આપણે છથી જુદા જુદા અક્ષર પર ચોપડી કરી દીધી છે. આ જ પ્રમાણે તમારે સાબોતીમાં પણ કરતું જવાનું છે. શબ્દ બોલો અને લખો.
છત પર આપણે